કેમ છો મિત્રો ફિટલાઈફ ગુજરાતી ચેનલ આપનું હાર્દિક સ્વાગત કરે છે મિત્રો લાંબુ અને સ્વસ્થ જીવન જીવવું કોણે ના ગમે દરેકને લાંબુ જીવન જીવવું ગમે છે પણ સાથે સાથે સ્વસ્થ રહેવું પણ ગમે છે મિત્રો આજના મારા આ વિડીયોમાં હું તમને એક એવી આયુર્વેદિક ટોનિક એટલે કે દવા વિશે જણાવીશ જેનો ઉપયોગ કરી અને તમે સ્વસ્થ સો વર્ષ સુધી એકદમ સારું જીવન જીવી શકો છો મિત્રો આ દવા વિશે એવું કહેવાય છે કે એ માથાના વાળથી લઈ અને પગના તળિયા સુધી શરીરના દરેક ભાગને ફાયદેમંદ છે માટે મિત્રો વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એને અંત સુધી જરૂર જુઓ અને જો તમે મારી આ ચેનલ ફિટલાઇફ ગુજરાતી પર નવા હો તો એને સબસ્ક્રાઈબ કરી દો અને સાથે સાથે બે લાઇકનને જરૂર પ્રેસ કરો કારણ કે તમને તો ખબર જ છે કે હું દરરોજ આવા નોલેજેબલ વિડીયોઝ આપતી રહું છું મિત્રો હું જે આયુર્વેદિક ટોનિક વિશે વાત કરી રહી છું તેનું નામ છે રસાયણ ચૂર્ણ તમે ક્યારેક તો તેનું નામ સાંભળ્યું જ હશે મિત્રો રસાયણ ચૂર્ણ એ એક દવા નથી એ ત્રણ ઔષધિનું મિશ્રણ છે એ ત્રણ ઔષધિ પૈકી પહેલી ઔષધિ છે આમળા પાવડર બીજી ઔષધિ છે ગોખરું પાવડર અને ત્રીજી ઔષધિ છે ગળોનો પાવડર મિત્રો આ ત્રણેય પાવડરને સપ્રમાણમાં મિક્સ કરો એટલે તમને જે રસાયણ મળે જે મિશ્રણ મળે એને આપણે રસાયણ ચૂર્ણ કહીએ છીએ મિત્રો રસાયણ ચૂર્ણ એ ખૂબ જ ફાયદામંદ છે આ ત્રણેય જે ઔષધિઓ છે એને પોતાના અલગ અલગ ખૂબ જ સારા ફાયદા છે મિત્રો આ જે ત્રણ ઔષધિઓ છે એ પોતે પર્ટિક્યુલર પોતાની રીતે જ ખૂબ જ ફાયદામંદ છે તો તમે વિચારી શકો છો કે આ ત્રણેય ઔષધિનું મિશ્રણ કરી અને જે ચૂર્ણ બનાવવામાં આવે તે કેટલું ફાયદામંદ હશે એ ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે અને આપણા શરીરને દરેક રીતે સ્વસ્થ રાખે છે તો ચલો મિત્રો એક એક કરી અને રસાયણ ચૂર્ણના દરેક ગુણો વિશે આપણે સમજીએ મિત્રો આયુર્વેદ અનુસાર આપણું શરીર એ ત્રણ દોષોનું બનેલું છે એમાંનો સૌથી પહેલો દોષ છે વાયુ દોષ બીજો દોષ છે પિત્ત દોષ અને ત્રીજો દોષ છે કફ દોષ મિત્રો રસાયણ ચૂરણ એ વાયુ દોષ અને જે પિત્ત દોષ છે એને નિયમન કરે છે એને નાશ કરે છે જો તમારા શરીરમાં વધારે પ્રમાણમાં વાયુ દોષ હોય કે પિત્ત દોષ હોય અને એના કારણે તમને કોઈ પ્રોબ્લેમ્સ થતા હોય તો રસાયણ ચૂર્ણનો રેગ્યુલર ઉપયોગ કરવાથી તમારા શરીરમાં એ બધી જ સમસ્યાઓમાંથી રાહત મળે છે મિત્રો સાથે સાથે રસાયણ ચૂર્ણ એ આપણા શરીરમાં કફ પ્રકૃતિનો વધારો કરે છે કફ પ્રકૃતિ એટલે શરદીનો વધારો નથી કરતું પરંતુ મિત્રો કફ પ્રકૃતિ એ આપણા શરીરની ઇન્ટરનલ સ્ટ્રેન્થને રિપ્રેઝેન્ટ કરે છે મતલબ કે આપણા શરીરની તાકાતને રિપ્રેઝેન્ટ કરે છે એટલે જો તમે રેગ્યુલર રસાયણ ચૂર્ણનો ઉપયોગ કરશો તો તમે સ્ટ્રેન્થમાં સારો એવો વધારો મેળવી શકશો તમે તમારા શરીરને મજબૂત બનાવી શકશો અલ્ટિમેટલી એ તમારા શરીરની ઇમ્યુનિટીને વધારી શકશે મિત્રો રસાયણ ચૂરણ એ આપણા વાળ અને આપણી જે સ્કીન છે એને પણ ખૂબ જ સરસ રાખે છે કારણ કે એમાં આમળા આમળા રહેલા છે હોવાના કારણે આપણા વાણને સારા રાખે છે અને નેચરલી બ્લેક કરે છે સાથે સાથે આપણી સ્કિનને એકદમ ગ્લો અપાવે છે ને હેલ્ધી રાખે છે મિત્રો હવે રસાયણ ચૂરણના જે ફાયદા વિશે હું વાત કરવાની છું તેના વિશે તમે કદાચ જ સાંભળ્યું હશે રસાયણ ચૂર્ણ એ આપણા શરીરની સ્ટ્રેન્થને વધારે છે એ કેવી રીતે એ હું તમને હવે જણાવું છું આપણા શરીરમાં મુખ્ય સાત ધાતુઓ રહેલી હોય છે અને આ સાત ધાતુઓ એ આપણા શરીરની મજબૂતાઈને રિઝ રિપ્રેઝન્ટ કરે છે અને જો તમારા શરીરમાં આ સાત ધાતુઓ પૈકી કોઈ પણ એક ધાતુ અથવા તેથી વધારે ધાતુઓ ઓછા પ્રમાણમાં થઈ જાય તો તમને વિવિધ પ્રકારની નબળાઈ આવવાની શક્યતા રહેલી છે રસાયણ ચૂર્ણના ઉપયોગથી તમારી આ સાતે ધાતુઓમાં વધારો થાય છે તથા એ સાતે ધાતુઓ બેલેન્સમાં રહે છે માટે મિત્રો તમે રસાયણ ચૂરણને એઝ અ ટોનિક પણ ઉપયોગ કરી શકો છો મેં જે સાત ધાતુઓ કહી એ પૈકી એક મહત્વની ધાતુ છે ઓજ ધાતુ ઓજ ધાતુ એ આપણા શરીરની ઇમ્યુનિટીને રિપ્રેઝન્ટ કરે છે એટલે જો તમે રસાયણ ચૂરણનો રેગ્યુલર ઉપયોગ કરશો તો ડેફિનેટલી મિત્રો હંડ્રેડ પર્સન્ટ તમારી શરીરની ઇમ્યુનિટીમાં ખૂબ જ વધારો થશે અને તમે તે જાતે ફીલ પણ કરી શકશો મિત્રો રસાયણ ચૂરણમાં ગોખરું હોય છે અને આ ગોખરું એ આપણને કિડની સંબંધિત કોઈ પણ સમસ્યામાં ખૂબ જ ફાયદેમંદ છે જો તમને કિડનીનો સ્ટોન હોય તમને વારંવાર બાથરૂમ જવું પડતું હોય કે તમને ખૂબ જ ઓછા પ્રમાણમાં બાથરૂમ થતી હોય અથવા તમને કિડની સંબંધિત કોઈ પણ સમસ્યા હોય તો એમાં ગોખરું ખૂબ જ ફાયદામંદ છે એટલે જો તમે રસાયણ ચૂરણનો ઉપયોગ કરશો તો તમારી હેલ્થ તો સારી રહેશે જ પણ સાથે સાથે તમને કિડની સંબંધિત જે સમસ્યા છે તેમાંથી પણ છુટકારો મળશે મિત્રો રસાયણ ચૂરણ એ ઠંડી પ્રકૃતિનું છે એટલે જો તમારા શરીરમાં ગરમી વધવાના કારણે કોઈપણ સમસ્યા થતી હોય તમને પિત્ત થતું હોય એસિડિટી થતી હોય તો પણ તમે રસાયણ ચૂર્ણનો ઉપયોગ કરી શકો છો મિત્રો જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે એમાં પણ રસાયણ ચૂરણ ખૂબ જ ફાયદામંદ છે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાવાળાઓએ રોજ રાત્રે નિયમિતપણે રસાયણ ચૂર્ણનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો તમને આંખો સંબંધિત કોઈ પણ સમસ્યા હોય જેમ કે તમને ખૂબ જ નાની ઉંમરમાં ચશ્માના નંબર આવી ગયા હોય કે તમારા ચશ્માનો નંબર ખૂબ વધી ગયા હોય તો પણ તમે રસાયણ ચૂર્ણનો રેગ્યુલર ઉપયોગ કરી શકો છો કારણ કે રસાયણ ચૂર્ણમાં આમળું હોય છે અને આમળું એ આપણી આંખો માટે બહુ જ સારું છે એ આપણી આંખોને ઠંડક આપે છે તથા આપણી આંખોની જે રોશની છે એને વધારે છે એટલે રસાયણ ચૂર્ણના મિત્રો ખૂબ જ ફાયદા છે જો તમે અત્યાર સુધી તમારા રોજિંદા જીવનમાં રસાયણ ચૂર્ણનો ઉપયોગ નથી કરી રહ્યા તો તેનો ઉપયોગ કરો તો તમે સ્વસ્થ નિરોગી અને લાંબુ આયુષ્ય જીવી શકશો મિત્રો જેમ મેં પહેલાં કહ્યું એમ રસાયણ ચૂર્ણમાં ગોખરું રહેલું હોય છે એટલે જો તમારા શરીરમાં ક્યારેક ક્રિએટિનિન વધી જાય કે ઓછું થઈ જાય કે મૂત્રપિંડ સંબંધિત કોઈ પણ સમસ્યા હોય જેના કારણે તમારા પગમાં સોજા આવી જાય તમારી મોઢા ઉપર થોથર આવી જાય તમારી આંખોની નીચે થોથર વધી જાય તો તમે રસાયણ ચૂર્ણનો ઉપયોગ કરી શકો છો મિત્રો ગોખરું પણ ખૂબ જ ફાયદેમંદ છે જો તમારે રસાયણ ચૂર્ણનો ઉપયોગ ના કરવો હોય અને ગોખરુંનો ઉપયોગ કરવો હોય તો હું તેના પર પણ એક વિડીયો બનાવીશ મિત્રો રસાયણ ચૂર્ણનો સૌથી મોટો ફાયદો એ છે કે એ ખૂબ જ સસ્તું છે અને બહુ જ ઇઝીલી અવેલેબલ છે બજારમાં બહુ બધી બ્રાન્ડના રસાયણ ચૂર્ણ મળે છે અને જો તમે બજારથી ખરીદવા ના માગતા હોવ તો તમે ઘરે પણ રસાયણ ચૂરણ બનાવી શકો છો મિત્રો રસાયણ ચૂરણમાં ગીલો એટલે કે ગળાનો પાવડર હોય છે ગળો એ આપણા શરીરને ખૂબ જ મજબૂત બનાવે છે આપણા શરીરને ઇમ્યુનિટી વધારે છે મિત્રો એવું કહેવામાં આવે છે કે જે લોકો ગળાનો ઉપયોગ રેગ્યુલર કરતા હોય તેને કોઈ પણ વાર તાવ આવતો નથી તેઓ લોકો તાવની સમસ્યાથી પીડાતા નથી માટે જો તમે સ્વસ્થ નિરોગી અને લાંબુ આયુષ્ય જીવવા માગતા હો તો તમારા જીવનમાં આજે જ તમે રસાયણ ચૂર્ણનો ઉપયોગ ચાલુ કરી દો મિત્રો કેવો લાગ્યો તમને મારો આ વિડીયો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને વધુમાં વધુ શેર કરો અને લાઈક કરો